જય હિન્દ મિત્રો, આજના સેશનની અંદર સિમ્પલ મશીન્સ એટલે કે સાદા યંત્રો આ ચેપ્ટરના બીજા ભાગ વિશે આપણે ચર્ચા કરીશું, જેની અંદર ત્રણ બાબતો વિશે કવર કરવાનું છે. નંબર 1, લોસીસ ઇન ધ સિમ્પલ મશીન એટલે કે સાદા યંત્રોની અંદર કયા કયા પ્રકારના વ્યય થતા હોય છે, રિવર્સિબલ મશીન એટલે શું અને નોન રિવર્સિબલ મશીન એટલે શું, અને સુપર 6 એક્ઝામ્પલ. આ 6 એક્ઝામ્પલ જે છે એ એક વખત તમે ગણી લેશો એટલે એક્ઝામની અંદર કોઈ પણ રીતે ટ્વિસ્ટ કરીને પૂછાશે તો આપણને એ એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરતા આવડશે. તો સૌથી પહેલા જોઈએ લોસ, એફર્ટ લોસ્ટ ઇન ફ્રિક્શન. તો એ સમજવા માટે આપણે કોઈ પણ એક સિમ્પલ મશીનનું એક્ઝામ્પલ લઈએ. ધારો કે કોઈ પણ મશીન છે તો એની અંદર કોઈ પણ સપાટીઓ છે એકબીજાના સંપર્કમાં આવતી હશે, એટલે કે જ્યારે કોઈ પણ બે સરફેસ એકબીજાના સંપર્કમાં આવે, કોન્ટેક્ટમાં આવે, એટલે એની અંદર એની વચ્ચે એક ફ્રિક્શન ફોર્સ એટલે કે ઘર્ષણ બળ લાગતું જ હશે. તો આ જે ફ્રિક્શનલ ફોર્સ છે એને સમતોલવા માટે એ જે પ્રયત્ન બળ લાગે છે એને કહેવાય વ્યય થયેલ પ્રયત્ન બળ અથવા એફર્ટ લોસ ઇન ફ્રિક્શન. હવે આ શબ્દો સમજવા માટે આપણે એક નાનકડું એક્ઝામ્પલ લઈએ. ધારો કે કોઈ એક મશીન છે એની અંદર એ W જેટલો લોડ ઊંચકે છે અને એના માટે P જેટલો એફર્ટ આપણે એપ્લાય કરવો પડે છે, રાઈટ? તો એને આઈડિયલ મશીન હોય, ધારો કે મશીન છે એની એફિશિયન્સી 100% છે, તો એનો આદર્શ મશીન માટેનો પ્રયત્ન બળ એને આપણે ધારો કે P0 ધારીએ, આ એઝ્યુમ કરેલું છે. તો આદર્શ મશીન માટે આપણને ખબર છે P0 આઈડિયલ લોડ હોય તો એફર્ટ લોસ ઇન ફ્રિક્શન એટલે કે ફ્રિક્શનમાં કેટલો લોસ થશે, P-P0, રાઈટ? P0 જે છે એ ખરેખર આદર્શ મશીન હોય તો આપણે એફર્ટ લગાવવો પડે, અને P એટલે એવું મશીન કે જેની અંદર ફ્રિક્શનલ લોસીસ છે, તો એનો ડિફરન્સ જે છે એને કહેવાય પ્રયત્ન બળમાં થયેલો લોસ. હવે આદર્શ મશીન માટે આપણે અભ્યાસ કરી ગયા પહેલા ભાગની અંદર, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો પહેલા એ ભાગ તમે સ્ટડી કરી લો. એની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે આઈડિયલ મશીન માટે મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી રેશિયો, રાઈટ? સો એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 100% એવું આઈડિયલ મશીન માટે કહી શકાય. તો આ ઇક્વેશન પણ યુઝ કરી શકાય, મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી રેશિયો ધેટ ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન એફર્ટ, લોડ એટલે W અને એફર્ટ એટલે P0. તો અહીંયા P0 ને સૂત્રનો કરતા બનાવું તો ઇક્વેશન શું આવશે, P0 is equal to W upon velocity ratio. તો હવે આ ઇક્વેશન જે છે એને આપણે ઉપરના ઇક્વેશનમાં આની વેલ્યુ મૂકો તો ફ્રિક્શનલ એફર્ટ લોસ ઇઝ ઇક્વલ ટુ P-P0 એટલે P0 બરાબર W upon VR. સો લોસ ઇન એફર્ટ ડ્યુ ટુ ફ્રિક્શન PF ધેટ ઇઝ ઇક્વલ ટુ P-W upon velocity ratio. આ ઇક્વેશન જે છે એ એફર્ટ લોસ ઇન ફ્રિક્શન દર્શાવે છે, રાઈટ? આ ફર્સ્ટ ઇક્વેશન. હવે સેકન્ડ ઇક્વેશન, ફ્રિક્શન લોડ અથવા ઘર્ષણ ભાર. તો ઘર્ષણ ભાર એટલે શું? તો ઘર્ષણ ભાર એટલે જ્યારે કોઈ પણ યંત્ર ગતિમાં હોય ત્યારે તેના જે વિવિધ સંપર્ક સપાટીઓ છે એની વચ્ચે જે ઘર્ષણ બળ લાગે એને ઘર્ષણ ભાર કહેવાય. જો આગળનો જે લોસ હતો એ કયો હતો, ત્યારે મશીન ગતિમાં નહોતું, ગતિની શરૂઆત કરતું હતું, જ્યારે અહીંયા ગતિમાં છે. એટલે શબ્દોમાં લખો તો એવી રીતે લખાય, વેન ધેર ઇઝ અ રિલેટિવ મોશન બિટવીન મેટિંગ સર્ફેસીસ ઓફ અ મશીન, the friction is due to induced between them, that is called as the load due to this friction is called as frictional load WF. આ થોડુંક અઘરું લાગશે, પણ જો ન સમજાય તો આપણે ઇક્વેશનથી સમજીએ જેથી કરીને ઇઝીલી સમજાઈ જશે. ધારો કે W વજન આપણે ઊંચકીએ છીએ અને એના માટે એફર્ટ લગાવવો પડે છે P, રાઈટ? અને કોઈ આદર્શ મશીન માટે W0 જેટલું લોડ એ ઊંચકી શકે છે. આદર્શ મશીન હોય તો એ W કરતાં વધારે લોડ ઊંચકી શકે, કારણ કે એની અંદર ફ્રિક્શનલ લોસ નથી. સો ફ્રિક્શનલ હેડ લોડ ઇઝ ઇક્વલ ટુ WF ધેટ ઇઝ ઇક્વલ ટુ W0 માઇનસ WM લખી શકાય. તો આઈડિયલ મશીન માટે મિકેનિકલ એડવાન્ટેજ બરાબર વેલોસિટી રેશિયો, એ આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, રાઈટ? એફિશિયન્સી ઇઝ ઇક્વલ 100%. તો મિકેનિકલ એડવાન્ટેજ માટેનું ઇક્વેશન છે લોડ અપોન એફર્ટ, તો W0 અપોન P. W0 ને સૂત્રનો કરતા બનાવો તો W0 બરાબર P ઇન્ટુ વેલોસિટી રેશિયો આવશે. હવે આને ઉપરના ઇક્વેશનમાં મૂકી દો તો ફ્રિક્શનલ લોડ WF બરાબર P ઇન્ટુ VR માઇનસ W. મિત્રો, આ ટોપિકના એક્ઝામ્પલ ખૂબ ઓછી વખત પૂછાય છે, માત્ર આ બે ડેફિનેશન પૂછાય છે, ફ્રિક્શન લોડ અને એફર્ટ લોડ. એટલે આ રીતે તમારે એની ડેફિનેશન લખવાની. કદાચ ડેફિનેશન લખતા ન આવડે તો આટલા ઇક્વેશન લખી દેવાના. જો નીચે લખેલા છે ને, આ બ્લુ લાઇનની નીચે જે ઇક્વેશન લખેલા છે ને એટલા ઇક્વેશન લખી દેવાના, તો પણ એ તમને માર્ક્સ મળી શકશે. હવે બીજો ટોપિક જોઈએ. એક સિમ્પલ મશીન જો આવી રીતે છે, એક છોકરો છે એ પુલીથી એક વજન ઊંચકે છે, રાઈટ? હવે તમે મને કહો કે જો આ વજન છોડી દેશે, છોકરો છે દોરી છોડી દેશે, તો શું થશે? ઓબ્વિયસલી એ વજન જે છે ફરી પાછું નીચે આવી જશે. તો આ ટાઈપનું જે મશીન હોય એને કહેવાય રિવર્સિબલ મશીન, અને બીજું એક મશીન છે સ્ક્રૂજેક. સ્ક્રૂજેક તમે બધાએ જોયો હશે કે કાર જે છે એને ઊંચકવી હોય તો એની અંદર હેન્ડલને ફેરવો એટલે વધારે વજન જે છે એ ઊંચકાઈ જાય છે. હવે ધારો કે હેન્ડલ મૂકી દઈએ તો શું થાય? એ નીચે આવશે? ના, નહીં આવે, એ ત્યાં ને ત્યાં રહેશે. તો આને કહેવાય નોન રિવર્સિબલ મશીન, રાઈટ? રિવર્સિબલ મશીન એટલે કેવું કે જ્યારે આપણે એફર્ટ લગાવો તો એફર્ટને મૂકી દો તો લોડ એની ફરી પાછી પુનઃ સ્થિતિ પ્રાપ્ત કરે, જેવું હતું એવું થઈ જાય તો એને પરિવર્તી મશીન અથવા રિવર્સિબલ મશીન કહેવાય. અને જેવું હતું એવું ન થાય તો એને કહેવાય નોન રિવર્સિબલ મશીન. શબ્દમાં લખવું તો આવી રીતે લખાય: ઇન અ મશીન ઇફ એફર્ટ ઇઝ રિમૂવડ ધેન ઇટ રિગેન્સ ઇટ્સ ઓરિજિનલ પોઝિશન, ધેટ ઇઝ કોલ્ડ એઝ રિવર્સિબલ મશીન. અને રિવર્સિબલ મશીનની એફિશિયન્સી 50% કરતાં વધારે હોય છે. આના વિશે આપણે એક્ઝામ્પલ પણ ગણીશું, પણ આપણે યાદ રાખવાનું, એમસીક્યુમાં પણ ઘણી વખત પૂછાય છે. રિવર્સિબલ મશીન ક્યારે હોય કે જો એની એફિશિયન્સી 50% કરતાં વધારે હોય તો એ મશીન રિવર્સિબલ હોય. અને રિવર્સિબલ મશીનની અંદર જો એફર્ટને રિમૂવ કરી દેવામાં આવે તો લોડ જે છે ફરી પાછો એની ઓરિજિનલ પોઝિશનમાં જતો રહે છે. અને એના એક્ઝામ્પલ્સ છે પુલી, સીસો, ઊંચક નીચક તમે જોયું હશે, તો એ રિવર્સિબલ મશીનનું એક્ઝામ્પલ છે. અને બીજું અપરિવર્તી યંત્ર, નોન રિવર્સિબલ મશીન. તો એમાં શું હશે? ઓબ્વિયસલી પહેલાં કરતાં ઉલટું. In a machine, if effort is removed and it does not regain its original position, it is called as non-reversible machine. દાખલા તરીકે સ્ક્રૂજેક અને non-reversible મશીનની એફિશિયન્સી 50% કરતાં ઓછી હોય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે મશીનની એફિશિયન્સી 50% કરતાં ઓછી હોય એ મશીન non-reversible મશીન હોય. અને એની અંદર જ્યારે પ્રયત્ન બળને દૂર કરવામાં આવે ત્યારે તે જે લોડ છે એ એની ઓરિજિનલ પોઝિશન પ્રાપ્ત કરતો નથી, આવી રીતે પણ કહી શકાય. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે સ્ક્રૂજેક. જ્યારે સ્ક્રૂજેક પર વજન લગાવવામાં આવે અને પછી એફર્ટને આપણે મૂકી દઈએ તો એ એની ઓરિજિનલ પોઝિશન પ્રાપ્ત કરતો નથી, જેમ હોય એમને એમ જ રહે છે. તો આ થઈ ગયું થિયરી. હવે શું જોઈશું? ધ સુપર 6 ટોપ એક્ઝામ્પલ્સ, એના સોલ્યુશન કેવી રીતે કરવા એના વિશે હવે આપણે આગળ ચર્ચા કરીશું. એક્ઝામ્પલ નંબર 1, વેલોસિટી રેશિયો ઓફ એ મશીન ઇઝ 10. જો એક સિમ્પલ મશીન આપેલું છે, એનો વેગ ગુણોત્તર આપેલો છે અને મિકેનિકલ એડવાન્ટેજ આપેલો છે 7.5. સ્ટેટ વેધર મશીન ઇઝ રિવર્સિબલ ઓર નોટ. 3 માર્કમાં આ ટાઈપના એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાઈ શકે છે. મિકેનિકલ એડવાન્ટેજને વેલોસિટી રેશિયો આપેલો છે અને આપણે એ કહેવાનું છે કે આ મશીન રિવર્સિબલ છે કે નહીં. તો એ કહેવા માટે સૌથી પહેલાં આપણે એફિશિયન્સી ફાઇન કરી શકીએ, બીકોઝ વી નો ઇક્વેશન ઓફ એફિશિયન્સી દેટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ અપોન ઇનપુટ, મિકેનિકલ એડવાન્ટેજ અપોન વેલોસિટી રેશિયો. વેલ્યુ મૂકો એટલે 7.5/10 × 100 કરો એટલે પર્સન્ટેજ આવશે. સો એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 75%. 75% એફિશિયન્સી હોય તો આ મશીન કેવું હોય? યસ, ઇટ ઇઝ હાયર દેન 50%. સો મશીન ઇઝ રિવર્સિબલ. એટલે શબ્દોમાં આવી રીતે લખવાનું: કાર્યક્ષમતા 50% કરતાં વધારે છે, આથી આ યંત્ર પરિવર્તી યંત્ર છે અથવા રિવર્સિબલ મશીન છે. અથવા એમ પણ કહી શકાય કે આ મશીનની અંદર જો એફર્ટ છે એને રિમૂવ કરવામાં આવે, ખસેડી લેવામાં આવે તો જે વજન ઉંચકાયેલું છે એ ફરી પાછું એની ઓરિજિનલ પોઝિશનમાં જતું રહેશે. સિમ્પલ એક્ઝામ્પલ. હવે ધીમે ધીમે ડિફિકલ્ટી લેવલ વધારતા જઈશું. સેકન્ડ એક્ઝામ્પલ, 72 કિલોગ્રામ લોડ ઇઝ લિફ્ટેડ બાય અ મશીન વિથ 3 કિલોગ્રામ એફર્ટ. એટલે કે એક મશીન આપેલું છે જેની અંદર 72 કિલોગ્રામ જેટલું વજન ઉંચકવા માટે 3 કિલોગ્રામ જેટલો એફર્ટ લગાવવો પડે છે, રાઈટ? અને વેલોસિટી રેશિયો આપેલો છે 60. ફાઇન્ડ આઉટ વેધર મશીન ઇઝ રિવર્સિબલ ઓર નોટ. હવે શું કરીશું આની અંદર? ઓબ્વિયસલી એફિશિયન્સી ફાઇન કરવી પડશે. તો એફિશિયન્સી ફાઇન કરવા માટે જો આ 3 ઇક્વેશન છે એની જરૂર પડશે. એમાંથી જે ઇક્વેશન જરૂરી હોય એ ઇક્વેશન આપણે એપ્લાય કરવાનું. સપોઝ પહેલું ઇક્વેશન લઈએ, મિકેનિકલ એડવાન્ટેજ. કારણ કે ડબલ્યુ અને પી આપેલા છે તો મિકેનિકલ એડવાન્ટેજ ફાઇન કરી શકાય. ધેટ ઇઝ ઇક્વલ ટુ લોડ ડબલ્યુ અપોન એફર્ટ પી. લોડ ડબલ્યુ ઇઝ 72 કિલોગ્રામ, એફર્ટ પી ઇઝ 3 કિલોગ્રામ, સો રેશિયો ઇઝ 24. મીન્સ આ મશીનનો મિકેનિકલ એડવાન્ટેજ જે છે એ છે 24. હવે વેલોસિટી રેશિયો આપેલો છે તો શું ફાઇન કરી શકીએ? યસ, એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ મિકેનિકલ એડવાન્ટેજ અપોન વેલોસિટી રેશિયો 24/60 એન્ડ ધેટ ઇઝ 40%. તો એફિશિયન્સી મળી ગઈ. એટલે હવે શું કરીશું? સ્ટેટમેન્ટ લખો: આ એફિશિયન્સી જે છે એ 50% કરતાં ઓછી છે. તો 50% કરતાં ઓછી એફિશિયન્સી હોય તો એ મશીન જે છે એ હોય નોન રિવર્સિબલ. એટલે શબ્દોમાં આવી રીતે લખવાનું: યંત્રની કાર્યદક્ષતા 50% કરતાં ઓછી છે, આથી આ યંત્ર અપરિવર્તી છે. બીજા શબ્દોમાં કહીએ તો એના ઉપર જે એફર્ટ લગાવેલો છે એને આપણે ખસેડી દઈએ તો પણ એ જે એની પોઝિશન જે છે જે હશે એ જળવાઈ રહેશે, ઓરિજિનલ પોઝિશનમાં યંત્ર જતું રહેશે નહીં અથવા લોડ જે છે એ ઊંચકાયેલો જ રહેશે. 5 કિલોગ્રામ effort is required to lift a person of 60 કિલોગ્રામ weight. 60 કિલોગ્રામનો એક વ્યક્તિ છે એને ઊંચકવા માટે 5 કિલોગ્રામ જેટલું એફર્ટ લગાવવું પડે છે. વેલોસિટી રેશિયો 20 આપેલો છે, તો મશીન રિવર્સિબલ છે કે નહીં એવું કહો. જો એક્ઝામમાં જ્યારે સીધો આ ક્વેશ્ચન આવે ને તો ક્યારેક આપણે અઘરું લાગે એવું બની શકે, પણ આ ક્વેશ્ચન અઘરો નથી. સિમ્પલ સ્ટેપમાં આનું સોલ્યુશન મળી જશે. પહેલું આપણે લખીએ ગિવન ડેટા, વેઇટ W 60 કિલોગ્રામ, એફર્ટ P ઇઝ ઇક્વલ ટુ 5 કિલોગ્રામ આપેલું છે. હવે ફર્સ્ટ સ્ટેપ મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ ઇક્વલ ટુ લોડ W અપોન એફર્ટ P. એમાં વેલ્યુ મૂકો, W ઇઝ ગિવન ઇઝ 60, એફર્ટ ઇઝ ગિવન ઇઝ 5, સો 60/5 ધેટ ઇઝ ઇક્વલ ટુ 12. તો આ મશીનનો મિકેનિકલ એડવાન્ટેજ મળી ગયો, એ 12 છે, અને વેલોસિટી રેશિયો આપેલો છે 20, સો વી કેન ફાઇન્ડ આઉટ એફિશિયન્સી 12/20 × 100 and that comes out to be equal to 60%. तो आ मशीन नी एफिशिएंसी 60% है, એટલે કે 50% કરતા વધારે છે. तो 50% કરતા વધારે હોય તો કઈ ટાઈપનું મશીન હોય? ઓબ્વિયસલી એ રિવર્સિબલ મશીન હોય. એટલે શબ્દોમાં આવી રીતે લખવાનું, એફિશિયન્સી ઇઝ હાયર ધેન 50%, હેન્સ ધ મશીન ઇઝ રિવર્સિબલ છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. 3 એક્ઝામ્પલ થઈ ગયા છે, 3 એક્ઝામ્પલ બાકી છે. ટૂંકમાં એવું કહીએ છીએ કે તમે જતા ન રહેતા આ જોઈ લેજો, આ એક્ઝામ્પલ બધા ગણી લેજો, ખૂબ જ અગત્યના છે અને સમજાઈ જાય એવા છે. એન એફર્ટ ઓફ 10 કિલોગ્રામ ઇઝ રિક્વાયર્ડ ટુ લિફ્ટ અ લોડ ઓફ 80 કિલોન્યુટન ઇન અ મશીન. એક મશીનની અંદર 80 કિલોન્યુટન જેટલો લોડ ઉચકવા માટે 10 કિલોન્યુટન જેટલો એફર્ટ લગાવવો પડે છે. હવે આ થોડોક વધારે ડેટા આપેલો છે આની અંદર. ડિસ્ટન્સ મૂવડ બાય લોડ ઇઝ 1 મીટર, એટલે કે x 1 મીટર આપેલું છે. એન્ડ એફર્ટ મૂવ્સ 20 મીટર, એટલે એફર્ટ એનો જે છે 20 મીટર જેટલો ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. ફાઇન્ડ આઉટ મિકેનિકલ એડવાન્ટેજ એન્ડ વેલોસિટી રેશિયો એન્ડ એફિશિયન્સી, સ્ટેટ વેધર મશીન ઇઝ રિવર્સિબલ ઓર નોટ. એટલે અહીંયા બધું જ આપેલું છે. 5 થી 6 માર્કમાં આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. તો સૌથી પહેલું સ્ટેપ મિકેનિકલ એડવાન્ટેજ, ધેટ ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન W, લોડ અપોન એફર્ટ P, પુટ ધ વેલ્યુઝ 80/10 ધેટ ઇઝ 8. તો આ થઈ ગયું સ્ટેપ નંબર 1, મિકેનિકલ એડવાન્ટેજ મળી ગયું. હવે ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય એફર્ટ એન્ડ લોડ આપેલા છે. So we can find out velocity ratio. Velocity ratio is equal to y/x, that is 20/1. So velocity ratio is equal to 20. બરાબર. આ બધા એક્ઝામ્પલ આપણે પહેલા ભાગની અંદર ગણેલા જ છે. અત્યારે માત્ર એક પ્રકારનું રિવિઝન છે. હવેનું સ્ટેપ જે છે નવું છે. MA મળી ગયું, VR મળી ગયું, એટલે શું મળશે આપણને? એફિશિયન્સી. સ્ટેપ નંબર 3, એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ મિકેનિકલ એડવાન્ટેજ અપોન વેલોસિટી રેશિયો. એમાં વેલ્યુ મૂકો એટલે એફિશિયન્સી આવશે 40%, 40%. તો હવે સ્ટેટમેન્ટ શું લખીશું? હવે આખા ગામને આનો આન્સર લખતા આવડવો જોઈએ. એફિશિયન્સી 50% કરતાં ઓછી છે, માટે આ મશીન નોન રિવર્સિબલ છે. એફિશિયન્સી ઓફ ધીસ મશીન ઇઝ લેસ ધેન 50% એન્ડ ઇટ ઇઝ નોન રિવર્સિબલ મશીન. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 5, જેની અંદર ડેટા કંઈક આવી રીતે આપેલો છે. ઇન અ સિમ્પલ મશીન 160 કિલોન્યુટન લોડ ઇઝ લિફ્ટેડ બાય એન એફર્ટ ઓફ 20 કિલોન્યુટન. એટલે કે 120 કિલોન્યુટન જેટલું વજન ઉચકવા માટે 20 કિલોન્યુટન જેટલો એફર્ટ લગાવવો પડે છે. ડિસ્ટન્સ મૂવડ બાય એફર્ટ ધેટ ઇઝ 200 સેન્ટીમીટર, એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 200, એન્ડ લોડ ઇઝ લિફ્ટેડ બાય 10 સેન્ટીમીટર, એટલે કે વજન જે છે એ 10 સેન્ટીમીટર જેટલું ઊંચકાય છે. P 20 કિલોન્યુટન અને W ઇઝ ઇક્વલ ટુ 160 કિલોન્યુટન આપેલું છે. ત્યારબાદ પ્રયત્ન બળ લગાવવામાં આવતું નથી, એટલે કે આજે એફર્ટ લગાવી અને વજન ઉચકી લીધું. Then after effort is not applied, state whether the load is remain lifted or not. એટલે કે વજન જે છે એ ઊંચકાયેલું રહેશે કે નીચે પડી જશે એ આપણે કહેવાનું છે. તો કેવી રીતે કહી શકાય? જો આ થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછાયેલું છે, આ ટાઈપનું એક્ઝામ્પલ પૂછાય ત્યારે સૌથી પહેલા વેલોસિટી રેશિયો અને મિકેનિકલ એડવાન્ટેજ ફાઇન્ડ કરી લેવાનું. રાઈટ? મિકેનિકલ એડવાન્ટેજ W/P, એટલે કે બસ 160/20 એટલે 8, અને વેલોસિટી રેશિયો 200/10, y/x એટલે 20. વેલોસિટી રેશિયો અને મિકેનિકલ એડવાન્ટેજ મળી ગયા. હવે એની એફિશિયન્સી ફાઇન્ડ કરી શકીએ. રાઈટ? જો એફિશિયન્સી 50% કરતાં વધારે હોય તો રિવર્સિબલ મશીન હોય, એટલે કે આ વજન જે ઊંચકાયેલું છે એ ફરી પાછું નીચે જતું રહેશે. અને જો એફિશિયન્સી 50% કરતાં ઓછી હોય તો એ નોન રિવર્સિબલ મશીન છે, એટલે કે આ જે ઊંચકાયેલું વજન જે છે એ ઊંચકાયેલું જ રહેશે, ફરી પાછું નીચે જશે નહીં. તો સ્ટેપ નંબર 3માં એફિશિયન્સી ફાઇન્ડ કરો. MA/VR 8/20 એટલે એફિશિયન્સી આવશે 40%. તો જો શું કહી શકાય? એફિશિયન્સી 50% કરતાં ઓછી છે, માટે આ મશીન નોન રિવર્સિબલ છે, अपरिवर्ती છે, તેથી જે ઉચકાયેલું વજન જે છે એ એની ઓરિજિનલ પોઝિશનમાં તેની ઉચકાયેલી પરિસ્થિતિમાં જ રહેશે, એ ફરી પાછું નીચે જતું રહેશે નહીં। આવું ક્યારે બને? સ્ક્રૂ જેકની અંદર। સ્ક્રૂ જેકની અંદર ધારો કે લોડ લિફ્ટ કરો અને પછી એફર્ટ લગાવવાનું મૂકી દો તો એ ઉપર જ રહેશે, ફરી પાછું નીચે નહીં આવે। જ્યારે પુલી હોય અથવા ઊંચક નીચક હોય તો એની અંદર એવું નહીં થાય, એફર્ટ મૂકી દો તો ફરી પાછું ભમ કરતું નીચે આવશે। હવે છઠ્ઠો એક્ઝામ્પલ, સૌથી અઘરો એક્ઝામ્પલ। આ એક્ઝામ્પલ આવડશે એટલે આજના સેશનનું બધું જ વર્ક તમને સમજાઈ ગયું છે એવું કહી શકાય। જો ડેટા કંઈક આવી રીતે આપેલો છે, એક યંત્રમાં 60 કિલોન્યુટન જેટલું વજન ઉંચકવા માટે 10 કિલોન્યુટન જેટલું બળ લગાવવું પડે છે। સો P is 60 કિલોન્યુટન, W is સોરી P is 10 કિલોન્યુટન, W is 60 કિલોન્યુટન અને प्रयत्न बल 10 सेंटीमीटर જેટલું અંતર કાપે ત્યારે વજન 1 સેન્ટીમીટર જેટલું ઊંચકાય છે। y is equal to 10 સેન્ટીમીટર, x is equal to 1 સેન્ટીમીટર। હવે એક ક્વેશ્ચન સમજવા જેવો છે, then after effort is not applied એટલે કે ત્યાર પછી પ્રયત્ન બળ લગાવવામાં આવતું નથી। state whether load will remain lifted or not એટલે કે વજન જે છે એ ઊંચકાયેલું રહેશે કે નીચે પડી જશે એ આપણે આ ડેટા ઉપરથી કહેવાનું છે। તો એના માટે मेकेनिकल एड्वांटेज फाइंड करो 60/10 એટલે 6 અને બીજો સ્ટેપ વેલોસિટી રેશિયો फाइंड करो y/x 10/1 એટલે 10, રાઈટ। ma અને vr મળી ગયો એટલે આપણને શું મળી શકે? યસ, એફિશિયન્સી फाइंड करो, એફિશિયન્સી મળી જશે। ma/vr એટલે એ આવશે 6/10 ધેટ ઇઝ 60%, એફિશિયન્સી મળી ગઈ। હવે તો આખા ગામને આન્સર લખતા આવડશે, એફિશિયન્સી ઇઝ હાયર ધેન 50%, 60 છે ને તો 50% કરતા વધારે છે એટલે મશીન કેવું હોય? रिवर्सिबल मशीन होय। हेन्स लोड विल रिमेन लिफ्टेड, आ मशीन रिवर्सिबल छे। सो लोड विल नॉट रिमेन लिफ्टेड, वजन जे छे ऊंचकायेलुं नहीं रहे, इट विल अटेन इट्स ओरिजिनल पोजिशन એટલે જેવો એફર્ટ મૂકી દેશો એ ભેગું જ વજન જે છે એ ભમ કરતું નીચે આવશે। આવું ક્યારે થાય? જો એફિશિયન્સી 50% કરતાં વધારે હોય તો ભમ થઈ જાય અને 50% કરતાં ઓછી હોય તો ભમ થાય નહીં। तो मित्रों त्रीजा भागनी अंदर आना पछीना महत्वना एक्जाम्पल जे छे अने थियरी बाकी छे ए आपणे पूर्ण करीशुं। आपनो भविष्य खूब सारू बने, भारत देशना सारा नागरिक बनो एवी तमाम विद्यार्थी मित्रों ने खूब खूब शुभेच्छाओं। विश यू ऑल द बेस्ट। जय हिंद।